સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વડવાસા ખાતે કોવિડ પકડતા ખેડૂતોને વેપારીઓ દ્વારા ભેળસેળયુક્ત બિયારણ પધરાવતા ખેડૂતોને 8 કરોડથી પણ વધારે નુકસાન મામલો વિધાનસભામાં જતા હાલ તો અધિકારીઓના ખેડૂતોના ખેતરમાં ખાલી આટા તો બીજી તરફ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે અધિકારીઓ કંપની સાથે મરી ગયા છે. પ્રાંતિજના વડવાસા ખાતે કોબીજ પકવતા ખેડૂતો દ્વારા લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી કોબીજની ખેતી કરી હતી, પણ ભેળસેળયુક્ત બિયારણ નીકળતા હાલ તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અને 88 દિવસ છતાંય હજુ કોબીજમાં દડા ન આવતા ખેડૂતોને દવા, બિયારણ, ખેડ મહેનત, ઉધેર સહિતનો ખર્ચ માથે પડ્યો છે. તો આ મુદ્દો ટોપ એન્ડ ટાઉન બન્યો હતો અને ખેડૂતોનો અવાજ વિધાનસભામાં અશ્વિન કોટવાલે ખેડૂતો ઉપર આવી પડેલ આફતનો આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેને લઈને તંત્ર દ્વારા ખેડૂતોના ખેતરોમાં 2 વખત આંટાફેરા કર્યા. ત્યારે બીજી બાજુ ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્રના અધિકારીઓ, વેપારીઓ અને કંપની સાથે મરી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને દિવસો વીત્યા છતાંય કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. તો બીજી બાજુ અધિકારી અનિલ અમીનને આ બાબતે ફોન ઉપર પૂછતા તેઓએ જણાવ્યું કે હવે દડો બેસવાનું ચાલુ થયું છે અને થોડી રાહ જોવી પડશે, ખબર પડે અને હજુ અમે ફરી ખેતરોમાં જઈને તપાસ કરીશું. અને ખેડૂતોએ થોડી રાહ તો જોવી પડશે, પછી ખબર પડશે. અને ખેડૂતોનો આક્રોશ એમની જગ્યાએ બરાબર છે, ત્યારે હાલ તો ખેડૂતોએ હજી થોડી રાહ જોવી પડશે, પછી ખબર પડશે. ત્યારે દિવસો થયા બાદ પણ હજુ દડો ન દેખાતા ખેડૂતોનો ગુસ્સો હાલ તો 7માં આસમાને છે, ત્યારે હવે થોડાક દિવસોમાં ખબર પડશે કે ગર્ભમાં મોડે મોડે પણ બેસશે કે પછી ખેડૂતોએ કરેલ ખર્ચ માથે પડશે અને વળતર મળશે કે કેમ એ તો હવે જોવું રહ્યું. સંજય રાવલ, જેડ એસ ટીવી, પ્રાંતિજ.